એટલે ઓળખો કે આ કચરાને ઓળખો, અને આ કચરા જેટલું બીજાનું નેગેટિવ જુએ છે એ પોતાના જ આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. એટલે સિમંદર સ્વામીની આપણે આરાધના કરીએ છીએ ને એમની ઉપર જ ધૂળ નાખ્યા બરાબર છે. જ્ઞાનની વિરાધના થાય છે, જ્ઞાનીની વિરાધના થાય છે, અને આખું આત્માની વિરાધના થાય છે. એક દોષ જો ના ચાલે, છતાંય આપણે જાગૃતિમાં રહીએ છીએ, આ વસ્તુ ઊંધું જુએ છે અને તમે એના વિરોધમાં બેસો છો, એ આપણું જ્ઞાનમાં તમે કરેક્ટ રસ્તા ઉપર છો કે આ કચરો ઉભો થયો, હવે કાઢો એને. અને જેમ તેમ કરીને કાઢ્યો એ ખરો. આપણે ઘણા તો કાઢતા નથી. ઔરંગાબાદ આવીને ઉભા રહે કે તમે લોકો શું કામ મને ના પાડી શકો, હું ઔરંગાબાદ આવીશ અને હું અટલ મારીશ, અને પછી વિનંતી કરે ભાઈ અમારા ઘરે આવી જાઓ રેવા. નહીં, મને કોણ રોકી શકો, હું ગમે ત્યાં જઈ શકું. ઔરંગાબાદ તમારા પોતા પૂરતું છે કે એવાય તોફાન કરનારા આપણા સત્સંગમાં હતા. તમારી વાત નથી ના દીપકભાઈ, આ તો ખબર જ નથી કે દોષ જોવાઈ જાય તમારા, સિમંદર સ્વામીના, બધાના દાદાના, એટલે બધાની સાચે ખરેખર હો દીપકભાઈ કે બધાની આ વસ્તુ માફી માંગે છે. તમે તો કરોડો કરોડો રીતે માફી માંગે છે. હવે કોઈ વખત ન જોવાય એવી શક્તિ આપજો દીપકભાઈ. નિશ્ચય છે કે નથી દોષ જોવાય દીપકભાઈ, છૂટવું છે એ તો અમારા નિશ્ચયમાં છે. જયારે જયારે પ્રત્યક્ષ હોય છે ને ત્યારે બધા લાભ ગુમાવી જ દઈએ છીએ. આપણે ઓળખી શકતા નથી ને પછી ગયા પછી રડારડી કરીએ કે અમે રહી ગયા, જ્ઞાનમાં આગળ ના રહી શક્યા. કમ્પેરિઝન કર્યા વગર એને સત્સંગમાં બોલાવે છે ને મને નથી બોલાવ્યો, એને બે વખત બોલાવ્યા મને તો એકી વખત ના બોલાવી, થઈ ગયું આપણું કલ્યાણ. આવું આ સત્સંગનો બોલો તમારી ભાવના છે ને, બોલો એવું થશે કે આપણને એવા સંજોગ મળી જશે. આ સેવાનું જ આપણે વ્યવસ્થિતમાં વાંચ્યું હતું કે તમને એવો સંજોગ ઊભો થશે કે બધા ખસી ગયા છે ત્યારે તમને સેવા મળશે. વ્યવસ્થિત સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાણી, ખીંચ લિયા સો રક્ત બરાબર. બોલો એ સહજતાનો માર્ગ આપણો છે, બોલવાની જરૂર નથી. કારણ વ્યવસ્થિત એટલું બધું સાયન્ટિફિક વસ્તુ છે કે આ બાજુ તમારો ભાવ ઉત્પન્ન થાય છે, સંજોગ ઉભા થાય છે. બોલો ભગવાન મહાવીરનો અભિગ્રહ કેવો સરસ પૂરો થયો, ચંદનબાળા નહીં તો આ માથે મુંડન ને હાથમાં બાકુડા ને પગમાં બેડીઓ અને બધું કેવી રીતે બને, પણ ના ભાવ માણસના બધા ભાવો પૂરા થાય એવું વ્યવસ્થિત હોય છે. બોલો ભાવો એટલા બધા હોય છે કે એક પૂરો થવામાં બીજો પૂરો થવામાં વચ્ચે કાળ નડતો હોય છે. હજાર ભાવ કર્યા હોય તો પહેલો પૂરો થાય ને પછી હજારમો પૂરો થતા થતા 10 વર્ષ વીતી જાય. તમારો મોક્ષ સિવાય કઈ ઈચ્છા જ નથી, તમારો બધું વિચાર આવે ને ફળ ફળીભૂત થઈ જશે. બોલો એટલું બધું નિરંતરાય પદ આપણને શુદ્ધાત્મા પદ મળ્યું છે. જો ઈચ્છાઓ જેમ જેમ વિરમતી જશે તો સામેથી આવીને પડશે. અને એ જ વિજ્ઞાન જોવા જેવું છે કે ના હું શુદ્ધાત્મા પદમાં રહીશ અને વસ્તુનું વ્યવસ્થિત શું છે મને જોવા દો. થયા પછી એમ જ થયા, અંદર માંથી થવા માંડ્યું કે હવે શું બને છે જુઓ તમે. અને આ તો કોથળામાંથી ક્યારે બિલાડું નીકળે ભરોસો જ નહીં. આજે સત્સંગ માટે ના લઈ ગયા પોરબંદર, કે બધા ગયા અને હું રહી ગયો, હું રહી ગઈ. અને એવો કકડાટ 6 મહિના સુધી ભોગવટા બંધ નતા થતા. એટલે જ્ઞાન છે ને માટે કશાય કાઢવા માટે જ્ઞાન લેવાનું છે અને જ્ઞાન મેળવવા માટે કશાય કરવાના. તો આ તો બોલો ઉપવાસ કરવા કશાય શેના માટે કરવાનું, તો કે ઉપવાસ શેના માટે કરવાના, કશાય કાઢવા માટે ઉપવાસ કરવાના. અને ઉપવાસ ને દાડે જ કકડાટ કરીએ એના જેવો ખેલ થયો. છતાં આપણું આ વિજ્ઞાન છે આપણું, એટલે અંદરથી તો પોતાને ખૂંચતું જ હોય છે કે આ ખોટું થાય છે, આ ખોટું થાય. પણ પ્રકૃતિ ચડી બેસે છે, અને ચડી બેસવાની શરૂઆત ક્યાં છે એ ટર્નિંગ પોઈન્ટ પર પકડો. એ ટર્નિંગ પોઈન્ટ એટલે એકડો મંડાયો એટલે રકમો મુકાતી જશે, પછી તમે એમાંથી કૂચવાડામાંથી બહાર નહીં નીકળી શકો. એકડો જ ના મંડાવવો જોઈએ કે ભાઈ મને ત્યાં જ જાગૃતિ આવી જોઈએ. પહેલે બે પાંદડે ઉખેડીને ફેંકવું, જેમ વિષય બે પાંદડે ઉખેડીને ફેંકવાનું છે ને, એમાં બુદ્ધિના પર્યાયો પણ બે પાંદડે ઉખેડીને ફેંકવા. જરાક કોકનો દોષ જોયો, જરાક કમ્પેરિઝન ઊભી થઈ, મને તને થયું એટલે તરત પકડો કે આ તોફાન ક્યાંથી ઊભું થયું. બે પાંદડે ઉખેડીને કપો એને, તો જ જીતાશે. દીપકભાઈ નાની બાબતમાં તો એકલો તરત જ મુંડામાં મુકાઈ ગયો, પણ આમાં કેમ ન મુકાણો એ જ ખબર ન પડે. બળતરા ચાલુ થઈ એટલે કોણ ભોગવે છે આમાં, વસ્તુ તું જ ભોગવે, તારી ભૂલ. ન જવા મળ્યું કે જવા મળ્યું વાત ક્યાં રહી, પણ ભોગવો છો તમે ભોટ, મારે તમારી ભૂલ માટે વાત જ ખોટી આખું. એકડો મંડાઈ જાય છે, રિલેટિવની વેલ્યુએશન મૂકવા જેવી જ ક્યાં છે.
દાદા આપણા હાથમાં જતા રહ્યા, નીરૂમાં જતા રહ્યા, તો પછી આ રિલેટિવની વેલ્યુ ક્યાં રહી? કઈ ઘડી એ દેહ ટફ થશે કે ભરોસો જીવતા મરી? ત્રણ શબ્દ તો આપણે કેવું મોટું નક્કી કરેલું, એકડો માંડવો નથી, રિલેટિવને ડિવેલ્યુએશન કરવી છે અને જીવતા મરી જવું છે. આની અંદર એને બતાવું ખરે, તું મરી જઈશ તો જાનવરમાં જઈશ, તો કે ના ના મને અન્યાય કર્યો છે, અન્યાય અંદર માંથી આવું બોયલા જ કરે, બોયલા જ કરે. તો આપણે કેમ તમારી વાત સાંભળી, તમારે મારે લેવા દેવા નથી, છેટા પણ એને ભેદ પાડવો પડે, ભેદ અહીં પાડવાનો છે, લોકો જોડે નથી પાડવાનો, દોષો જોડે પાડો, કે તમારી જોડે મારે લે, એટલે સમજાવો, નથી માનતા સામ દામ, પછી દંડ આપો, નોય માને તો ભેદ પાડો, તું નું જુદા, લેવા દેવા નથી, કયા પછી તમે પાછું તું કેમ બોલ્યો, બોલ્યા ને એટલે રિસ્પોન્સ આપ્યો એટલે પેલું ચડે માથે, લેવા દેવા નથી કર્યા પછી ફરી રિસ્પોન્સ જ ના અપાય. આપણે રિસ્પોન્સ આપીએ છીએ, દ્વેષ આપણો દ્વેષ છે, નથી ગમતું એનો એટલો ભાગ આપણે વિતરાક થવાનો છે કે આ કચરો ફૂટે છે, મારે લેવા દેવા નથી. હવે આપણે નિરાંતે બીજી બાજુ જુઓ, હું શુદ્ધ આત્મા છું, અનંત સુખનું ધામ છું, ભલે ચૂન ચૂન થયા કરે પણ એને ઓળખો કે આ પેલો કચરો બળે છે, છેટા રેન જોયા કરો કે આ કચરો લાકડું બળે છે, રાખ થતા સુધી આપણે તપ કરો. આ કાણ માંડ માં બધું કહીએ, બધા વાક્ય આવે પણ આ અંદર માંથી આ તમને કહીએ છે ને તો ઓલું આમ ઉભું થયા કરે, સિંગડું ઉભું અંદર માંથી થોડી બેસી જાય, કોકને તો ઓછું મળે ને, પણ એ પૂછે એ શોધી કાઢે તમે શું જમ્યા, તાર કકડાટ પેટ ભરવું છે કે ખાવાનો શોખ માટે આવ્યો છે, પૂછે ખરા એને જડે ખરા, એવા અમે તો શીરો ખાધો, હે અમને ના મળ્યો, કે તમને પૂરણપુરી મળી મને ના મળી, કકડા ઘરે તાળો સાત પૂરણપુરી બનાવો ને સાત ખાઈ જાવ, ઊંઘી જાવ રાતે. આ બુદ્ધિ કેવી લબાડ છે તે ઓળખો એને. અરે પેલાની થાળીમાં ત્રણ જલેબી જોયે ને, આપણામાં એક જોયે ને, તો પેલા પીરસનાર પર ચીડ ચડે, તારો બાપનું શું છે મૂકને વધારે, અરે શું જાય છે એટલે. અને અંદર જઈને નડવાની હોય પાછી, જમ્યા પછી કહેશે બહુ તરફડા પણ થાય છે, કદાચ તમને બધા પ્રેમથી ઔરંગાબાદ લઈ જાય, તમને પ્રેમથી ઔરંગાબાદ લઈ જાય તો સત્સંગમાં બહુ આનંદ રહે ને તમને, ના પણ કદાચ લઈ જાય તો તમને સુખી સુખી થઈ જાઓ તમે, પછી આખી જિંદગી કોઈ પ્રોબ્લેમ તમને ના રહે. ના ના પ્રોબ્લેમ નું તો કારખાનું છે, આ વસુ નો દેહ છે એ તો ખ્યાલ, પણ આ કયા લાભ, લાભ વાણિયાની લોભ છે ને, બુદ્ધિ નો બીજો વિભાગ, લોભ લોભ નો લોભ અને લાભ, લાભ ને લોભ, આ વાણિયાની પ્રકૃતિ, એમ કહું તાર વાણિયાની પ્રકૃતિ પણ કાંતો જ નતો દીપકભાઈ. ના વાંધો નહીં, આપણે તો કે લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા, દોઢ દાડો લૂંટાયા કે બહુ નથી લૂંટાયા આપણે, તો આપણે ચોર તો દીઠા. પણ તમારી તો વાત છે પણ આ બધા માટે છે, મને થાય ને નિરૂમા એને બોલાવે છે, મને ના બોલાયો, એ બી ઊભું થાય, પછી નિરૂમા આમ કેમ કર્યું મારી જોડે, પછી કે તારી જોડે ના કરતું કોની જોડે કરે, બેસી જાય સારું, ત્યારે દાયો દીકરો. બુદ્ધિ અવળચંડી છે આખી, વાળી શકાય એવી રીતના ક્યારે થઈ શકે દીપકભાઈ? એ આવું રોજ એ તોફાન કરે અને આપણે એના પક્ષમાં ના બેસીએ એટલે એનું પાવર ખલાસ થતો જાય, એમ કરતા કરતા આજે ઉગાડી કરીએ એટલે વેલી ખલાસ તો મરી જવાની બિચારી. દીપકભાઈ હિંસાની ભુજિયા કેવી રીતે કહ્યું કે આ બધું ખબર પડી ને એટલે પછી બધાને જવાનું છે બધું ખબર પડી તો ઊંચું નીચું કઈ ન થયું, એમ થયું કે ના જ્ઞાન માં છે બરોબર છે ગમે. આ પેલા એવું જ રહેતું હતું કે દ્રવ્ય ક્ષેત્ર ભાવકાળ ચાર વસ્તુ ભેગી થાય તો ગમે એ થાય એટલે આમાં ગમે એક એવિડન્સ કઈ ખૂટતો હશે. પછી બુદ્ધિ એવું બતાવે કે આપણે રાજકોટ જન્મ જયંતિ વખતે, પછી રાજકોટ પ્રતિષ્ઠા વખતે, ભાવનગર જન્મ જયંતિ વખતે સત્સંગ મિસ કર્યો છે એમ, એટલે થોડુંક એવું થાય. પછી વીસીડીમાં કામ કરતી ને એટલે પેલા એવું જ લાગે કે ગુપચુપ આપણે ચાર દિવાલની વચ્ચે રહીને કામ કરવું છે એમ, કે શોમેનશીપ નથી કરવી એવું. અને પછી કરતા પણ હતું તો અંદરથી વર્તાતું હતું એમ, અકર્તા થઈને તો નહોતું જ થતું. એટલે પછી બધાનું સાંભળવા માટે તો ઊંચા નીચું નહોતું થતું, વચ્ચે તમારા સત્સંગમાં વાત નીકળી તો એમ કે આપણે તો જ્ઞાનમાં છીએ આપણને નથી એવું ઊંચા નીચું થતું એમ. પછી જયારે સહિદાબેન વીસીડીમાં આવ્યા બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે, પછી સહિદાબેન કે તમે આવો છો ઔરંગાબાદ, કીધું ના ચાન્સ નથી લાગ્યો. પછી એક દાદાની ભાવ કરવા માટે દાદા અમને મળ્યું કે આ લોકોને ક્યારેક મળશે, કીધું હા તમને મળ્યું અમને મળ્યા બરાબર છે, ત્યાં સુધી બધું ઓકે હતું. પછી સહિદાબેન ગયા પછી બુદ્ધિએ પેલા લબાડી કરી કે જુદી રીતે એન્ટર થઈ,
કે આપણે એવું નથી કરતા ને કે આપણે ગુપચુપ કામ કરી છે એટલે કોઈને ખબર જ ન પડે ને આપણને આવો ચાન્સ ગુમાવવાનો વખત આવે એમ. એટલે એ રીતે પેલા એન્ટર થઈ, પછી પછી આખી સવાર થઈ ગઈ. પછી તો દોસ્તો એ બધા કે દાદા બધા વાણિયા છે ને એ કોઈ દિવસ આપણે પટેલ ને ફાવવા ન દે ને, આ સરળ પ્રકૃતિ નું કામ જ બુદ્ધિએ પછી ત્યાં સીધું બતાવી દીધું. અને અડધો કલાક ભોગવતો પણ રહ્યો મેં, અડધો કલાક માં જાગૃતિ આવી ગઈ ત્યાં. પછી મેં રીટાને કીધું હતું કે મેં કીધું છે ને થોડીક તો સોમિનશીપ હોવી જ જોઈએ, કારણ કે આવું ક્યાંક ચુકાય ને ત્યારે આપણને પછી અફસોસ થાય કે આપણે ખોટું સાવ એમ કે ગુપચુપ કામ કર્યું, કોઈને ખબર ન પડવા દીધી એમ. તો રીટા કે અમારે અઠવાડિયા પહેલા પાયલબેન મારે વાત થઈ હતી કે આ બધા જાય છે તો આપણે જસ્ટ ભાઈઓને વાત કરવી જોઈએ કે હંસાબેન અહીંયા કામ કરે છે. પછી મને ખબર નહીં એને પાયલ ને કઈ આવી, તો પાયલે એને એ લોકોને વાત કરવી હતી એટલે એને પછી પિયુષભાઈ ને વાત કરી. એ મને ખબર નહોતી. પછી ત્યાં પાયલ આવીને જઈ કે મેં પિયુષભાઈ વાત કરી, મેં તાર મને કેવું છે જ્ઞાન માર્યું કે એ પિયુષભાઈ ને કહેવાની જરૂર હતી, તો કે તમને તમે કીધું એટલે નહીં પણ અમને થોડું એવું થયું હતું કે ભાઈઓને કદાચ ખબર નહોતી આપણે ઇન્ફોર્મ કરીએ એમ. એટલે ભાઈઓનો કોઈનો દોષ નહોતો દેખાણો, પણ બુદ્ધિ આ રીતે લબાડી કરી દીધી. જોયા બરાબર છે ને, પછી મને કોઈનો દોષ દેખાતા જ નથી. મેં બધું વ્યવસ્થિત આજે લખ્યું જ છે, મેં તમને હજી પહોંચાડ્યું નથી. પછી બધું દેખાયું એમાં છે ને, કરતા પણ બહુ અવઘાટ એમ કે કરતા પણ અંદર સૂક્ષ્મમાં વર્તા, બહાર થી એવું લાગે કે અકર્તા થઈને કરીએ છીએ પણ અંદર સૂક્ષ્મમાં ભારો ભાર હતું, કારણ કે બહુ આમ કે કરતા હોય ને અંદર થી વર્તાતું હતું કે આપણે એટલું કરીએ છીએ, પોતાની જાતે માર્ક્સ મૂકી દે સિન્સિયરલી કરીએ છીએ એવું બધું દેખાણું. પછી ના એટલે આ એટલે આપણે ધીમે ધીમે આ કચરાને ઓળખો બધા, કે ભાઈ મને કેવી રીતે સવાર થઈ જાય છે. એટલે એક આખો ખ્યાલ આવ્યો અડધા કલાકમાં જે રાઇટ્સ ફાટી ગયું, તો અડધા કલાકમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ. તો કર્ફ્યુ લાદવો પડે પછી. આ તો શું જાત્રામાં એવું થાય, પેલા લોકોએ પાછળથી નામ લખાવેલું અને એ લોકોને તમે લીધા અને અમે તમને પહેલે દિવસે કહેલું તોય અમારો નંબર હજુ સુધી લાગ્યો નથી, શા માટે? અરે ભગવાન, નિરાતમાં અમે તો 3 વર્ષથી કહ્યું છે અમારું નામ લખો અને આ લોકો ગઈકાલે આવ્યા એ લોકોને તમે લીધા, અમે 3 વર્ષથી કહ્યું છે અમને લેતા નથી. પેલા બિચારો નિરાત કેતનભાઈનો કૂચો કરે વગર ખાંડણી. આ તો બીજા આપતા પુત્ર નિરમા નિરમા કરતા કરતા દાડા કાઢે છે. બાકી જો બીજું હોત ને કે તમે આવીને ઉભા રહો ને બેસો, બધાને એલોટમેન્ટ કરો જાઓ. પછી દીપકભાઈ પછી એવું થયું કે પિયુષભાઈ ફોન કરીને કહી દઉં કે મને કોઈ એવું થયું નથી અત્યારે. મને પછી એમને તોય કપટ થયું કે ના જો ચાન્સ લાગતો હોય તો આપણે નથી બોલું સામેથી જે થાય જોવું. એની મેળે કદાચ દાદા ભગવાન સાંભળે કદાચ નિર્માણ સપનામાં કહી દે કે ભાઈ હંસાને લેવાની છે શું, કદાચ લાઈન ક્લિયર થઈ જાય આપણી. તો બાકી આપણું તો જ્ઞાન, આપણો સત્સંગ તો કેવું છે, એ એક વાક્ય જો મેં આમ આમ સાંભળતા સાંભળતા ઉતરી ગયું ને, તો 20 વર્ષના સત્સંગ કરતા એક વાક્ય વધારે કામ કરી નાખે. અને પેલો અહંકાર ખાઈ જાય, મને એમ લાભ મળ્યો, હું ગઈ હું ગઈ હું ગઈ હું કોણ હંસા, મને લાભ મળ્યો ને હું રહી ગઈ મને ના મળ્યો. એટલે અહંકાર છે, આ અહંકાર પોષાયો કે અહંકાર ભાંગ્યો એનું નામ સંસાર. અને ખરેખર કેવું છે કે આપણો આ માલ તૂટવા માટે વ્યવસ્થિત આવે છે. બોલો, એ તો આ વરસાદ પડે નહીં તો માલ ઉગે નહીં, ઉગે નહીં તો પછી માલ સાફ સી રીતે કરીએ આપણે? એટલે અન્યાય ને ન્યાય બન્યું એ જ ન્યાય. નહીં દાદા ભગવાનની પેલી નાનકડી 4 ચોપડી ખરી ને, નહીં આપણે પેલા સૌથી 1981માં વાંચી હતી એ જ ચોપડીમાં લખેલું છે, બન્યું એ જ ન્યાય. પણ એ જ્ઞાન આપણને ચોપડીમાં જ રહે, આપણી બુદ્ધિ પકડે જ નહીં, શું કામ પકડે કે આવું બન્યું એ જ અન્યાય. દીપકભાઈ, દીપકભાઈ ગઈકાલે કેસેટ જોતા હતા કે જગત કલ્યાણ અને વિતરાગતાની, ના એટલે ઘરે જોતા, ઘરે જોતા હતા. પછી તો એમાં નિરુમા કહે છે કે, એટલે આના કનેક્શનમાં જ આવે છે કે નિરુમા એમ કહે છે કે તમારે ફાસ્ટ પ્રગતિ કરવી હોય તો દરેકની અંદર હું જ છું એ રાખો તો એકદમ ફાસ્ટ પ્રગતિ થાય. હવે આ જે બધા આ વસુબેનની વાત છે એ બધા માટે જ છે, કોઈનામાં નથી એવું નથી. તો અહીંયા આગળ આ કેવી રીતે એપ્લાય કરવાનું કે હું જ છું, તો આ બધા કશાય ઊભા ના થાય કે પ્રોસેસ કેવો છે, કે પહેલા આ બધું ખાલી થશે ને પછી હું છું આવશે કે પહેલેથી હું છું એપ્લાય કરીએ? ના એટલે આ લક્ષ્ય રૂપે રાખો કે આપણો ધ્યેય છે આવું થવું જોઈએ, અને આમાં સૌથી પહેલા સ્ટેપિંગથી જ જવું પડશે. કારણ બીજાના દોષ દેખાતા હોય, બીજાને દુઃખ થતો હોય, એવો વ્યવહાર થતો હોય, ત્યાંથી પછી આપણે જો બાળ મંદિરમાં છીએ પ્રાઇમરીમાં છીએ એવું સમજવું પડે. આ PhD નો કોર્સ છે,
બધામાં હું છું એ તો કેટલી મોટી, પણ આવું આ પ્રેક્ટિસ વચ્ચે અડધો કલાક કલાક એ પ્રેક્ટિસ કરીએ ને તો નોટ બેડ. પણ હા ટકશે નહીં, કારણ શું છે કે આ બીજાના દોષ દેખાય આ ધાર્યું કરવાનું વ્યવસ્થિત આખું ફેંકી દઈએ છીએ. રાગ દ્વેષ તો સંભાવ આખું ચૂકી ગયા. વસું તમે કહે ને વર્ષા જુદી હું શુદ્ધાત્મા તો એકાકાર થઈ ગયા, મને ના જવા દીધી, તો અહીં જુદાપણું રાખશો નહીં. પહેલી બે આજ્ઞા ગઈ, વ્યવસ્થિત કરતા નથી એક્સેપ્ટ કરતા, ત્રીજી આજ્ઞા ચૂક્યા, સંભાવ ના રહ્યો, ચોથી આજ્ઞા ચૂક્યા, આ ફાઇલ છે નથી સમજાતું, ચોથી આજ્ઞા ચૂક્યા. તો એકે આજ્ઞા જો ન પડાય અને પછી આપણે જુદા પેલું કહે ને હું જ છું બધામાં રાખવા જઈશું ને, સી રીતે રહી શકાય? એ આજ્ઞા ખૂબ જબરજસ્ત પડાતી હોય એને માટે આગળનું સ્ટેશન આ છે પછી. અને આજ્ઞા ક્યારે પડશે? કશાય નહીં ઊભા થાય તો આજ્ઞા પડાશે, અને કશાય બીજાને દુઃખ થાય એવો વ્યવહાર હોય ને તો એકે આજ્ઞા નહીં પડાય. બીજાને આપણે દુઃખ આપી દઈએ ને પછી કહેશે ને એ ભોગવે છે એની ભૂલ, હું તો સંભાવે નિકાલ કરું છું મારી ફાઇલનો, તો એ તમારે કંઈ ઊંધું ચાલો તો કંઈક એ જ્ઞાનમાં ના રહે આ કહેવાય. એટલે આ બધું હું છું એ આપણું લક્ષ્યમાં છે, આપણો ધ્યેય છે, આપણે છેલ્લે એવા થવા માગીએ છીએ. જ્ઞાનીઓ આ સ્ટેજમાં હોય છે, આપણે એ ધ્યેય છે આપણો. હાજે શું તો કે એને શુદ્ધાત્મા તરીકે જુઓ, અને એ જોડે જે ભેદ ઉભો થાય છે કે આ લોકો આવા છે અને અમે આવા છીએ, એના પ્રતિક્રમણ કરો. દાદાએ તો એક વાક્ય તો એટલું ટચિંગ વાત હતી દાદાની, કે છે કે અમુક બારવટિયાના ગામમાંથી પસાર અથવા તો એ જંગલમાંથી પસાર થવાનું હોય, મનમાં વિચાર આવે કે આ બારવટિયા મુવાસાલા આપણને લૂંટી લેશે તો મારશે, તો તરત જ થવું છે કે હે શુદ્ધાત્મા ભગવાન તમને બારવટિયા કલ્પ્યા માફી માગું છું, મને શુદ્ધ જોવાની દ્રષ્ટિ આપો, નિર્દોષ જોવાની દ્રષ્ટિ આપો. મને મારશે એટલે દીપકને મારશે, મને નહીં. અને પરમાણુનો હિસાબ હશે તો મારા આગળ છોડશે નહીં, એટલે દીપકનો હિસાબ પૂરો થવા દો. તો હું દીપક તો કે હું થઈ ગયો દીપક, મને મારશે એને જો, એટલે બે બાજુ એકાકાર થયા, એ શુદ્ધાત્મા જુદો બારવટી જુદો દીપક જુદો હું શુદ્ધાત્મા. અને આ વ્યવસ્થિતનું જ્ઞાન ક્યારે ગોઠવીશું આપણે? એટલે આવું બધું દરેક વાક્ય આપણું આપણું જીવન અજ્ઞાનથી નીકળ ગયા ભાવમાં બીજ પડેલું અજ્ઞાનથી, આજે અજ્ઞાનનું ફળ રૂપે આખો વ્યવહાર ઉભો થાય છે. હવે જ્ઞાને કરીને ચોખ્ખું કરવું પડશે, અને એવું ચોખ્ખું થશે તો તમે ધીમે ધીમે પાંચ આજ્ઞામાં સફળ થશો, તો પેલું હું બધામાં છું અભેદભાવે એવું અનુભવમાં આવશે. અને એ અભેદભાવે હું છું એનું નામ જ તમે એને શુદ્ધાત્મા જુઓ, પ્રકૃતિ નિર્દોષ જુઓ અને શુદ્ધાત્માને નિર્દોષ જુઓ, ત્યારે હું જ છું એ થઈ જ ગયા તમે. અને હું ભેદ પાડો છો તો પછી હું આગળ તમે રહ્યા જ નહીં કે ભાઈ આ વસુબેન આવું કરે છે મારી જોડે, અમારા બધા હવે આને અહંકાર ઉભો થાય તો આટલું બધું મહાત્માનું દુઃખ થયું, મારે હવે આ કામ સેવા કરવી નથી, મને હવે આમને સોંપશો નહીં કહેશે. તમે જેને નક્કી કરવું હોય બધા ભેગા મળીને નક્કી કરજો, અને એ લોકો ચારે જણાને બોલાવો કે ભાઈ કોને કોને લઈ જવા, એટલે એ લોકો નક્કી કરશે, મને હવે આ કામ સોંપશો નહીં. પાછું એની બુદ્ધિ શરૂ થાય તો જવું ક્યાં આપણે? એટલે આ તોફાન બધું બુદ્ધિને ઓળખો અને બુદ્ધિના પક્ષમાં ના રહેશો. આપણે સહેજા સહેજ બધું ગોઠવ્યા કરો અને રિઝલ્ટ આવ્યા કરે, કોકને દુઃખ થયું તો એ પ્રતિકોણ કરો, અને પેલા દુઃખ થયું હોય એને કહેવાનું કે ભાઈ મને આવું થાય છે મને બહાર કાઢવામાંથી. એ જ્ઞાનનો રસ્તો પકડો, આજ્ઞાનો રસ્તો પકડો, અને આ આજ્ઞા જો પકડીશું તો આ કચરા ખલાસ થશે બધા, બુદ્ધિ ને અહંકાર ને ડિસ્ચાર્જ, બુદ્ધિ ને ડિસ્ચાર્જ અહંકાર, આ બધી મનની ગાંઠો બધું બધું ચોખ્ખું કરવાનું આપણે માટે આ જ અવસર છે. હવે નથી કોઈ સાસુ માથે ને વડસાસુ ને જેઠાણી ને દેરાણી ને પેલા જે કોઈ ઉપાધિ કરાવનારું, કોણ ઉપાધિ કરાવે હવે? આપણા મહાત્માઓ બધા. અહીં માલ ખાલી થાય ને, બીજે ક્યાં ખાલી થાય? રસોડા વાળાને રસોડામાં ભેગા થાય, કન્સ્ટ્રક્શન વાળાને કન્સ્ટ્રક્શનમાં ભેગા, સેવા વાળાને સેવામાં ભેગા થાય, અને મને બધા જ ભેગા થાય. આપણે બધું આપણે આપણે બધા એક ના એક જ પ્રકૃતિના માલ ખાલી કરીએ છીએ. આપણે પ્રકૃતિના સિંગડા લાંબા તો એકબીજા માટવા છે, છોટે ફેરવાઈ જશે, પછી બટકી જશે, તૂટી જશે, પછી થોડું મલમપટ્ટી કરીશું, એટલે આપણે સાજા મજા રહીશું. આપણે એકના એક જ રહીશું બધા, અને આપણી સ્ટીમર મોક્ષે જાય છે. આપણા દાદા વાહન છે, મજા કરો. એટલે આ કચરાને બધું પ્રોટેક્શન નહીં આપો, અંદરથી ઓળખો બધા, આવું ને આવું કચરા બધા ઓળખવાના બધા. ચાલો તો આપણે સામાયિક લઈએ. આજે જોઈશું ક્યાં ક્યાં કમ્પેરિઝન ઊભી થઈ, કમ્પેરિઝનના મૂળ કારણો તપાસ કરો, માન ભંગ થયો, અપેક્ષા ઊભી થઈ, પોઝિટિવનેસ ઊભો થયો, બીજાના દોષો કાઢ્યા, કોઈને કરતા જોયો, ધાર્યું ના થયું એટલે તરફડામણ કરી, મારો લાભ ગયો,
આ લોકોને મળ્યો ને મને ના મળ્યો, કાર્યકર્તા આવા છે, જે જે બધું દરેક સ્ટેજે ઊભું થાય જ, બધાને ઊભું થાય, મારે થયેલું ને બધું કચરો શું થાય, હવે તે નીકળે તો ખરો જ ને. આપણે એ કચરાને કચરા તરીકે જોવાનો અને એના પક્ષમાં નહીં રહેવા, એકડો નહીં માડવા દેવાનું કે તું જુદો અને અમે જુદા, અમારે રક્ષણ નથી કરવું, અમારે તો આ લોકો જે સરસ કરી રહ્યા છે અને કેટલું, અને આમાં ખરેખર આ લોકો નથી કરતા, અત્યારે તો દેવદેવીઓની સત્તાએ બધું ટેક ઓવર કરી લીધું છે, નિરૂમાન દેવદેવીઓ દાદા અને બધું ડાયરેક્ટ કામ ચાલે છે, બોલો આપણું કામ ચાલતું જ નથી. એ તો આ આ જ્ઞાનવિધિમાં આટલું હોલ ભરાઈ જાય ને બહાર પેલું ગ્રાઉન્ડ ભરાઈ જાય ને ઉપર ટેરેસ ભરાઈ જાય ને મંદિર ભરાઈ જાય ને પોડિયમ ભરાઈ જાય, પણ આપણે કોઈને બોલાવા ગયેલા, તમે ગયેલા કે આવજો લાભ લેજો, બોલો કોણ મોકલ્યો છે, દેવી સત્તા બધી કામ કરી રહી છે, કેટલું જબરજસ્ત બોલો. એટલે આપણે તો અહોભાવ કે ભાઈ આ બધું યોગ્ય થઈ રહ્યું છે વ્યવસ્થિત, અને દેવદેવન સિમંદર સ્વામીનું મિશન, સિમંદર સ્વામી ડાયરેક્ટ આશીર્વાદથી ચાલી રહ્યું છે, અને કેટલું જબરજસ્ત ચાલી રહ્યું છે, આપણે તો એમાં જ અહોભાવ થવો જોઈએ, ઓહો આવું સરસ ચાલે છે, આ દોષોની કોઈ વેલ્યુ નથી, અને ઉભા થશે હોય તો નીકળે છે, પણ આપણે એને ચોખ્ખા થઈ જાઓ, એમાંથી કચરોને સાફ કરી નાખો. કમ્પેરિઝન ઊભું થાય બુદ્ધિને તમે ઘાંટશો જ નહીં, એના વિરોધમાં બે કેળો મૂકવા નહીં કે તું જુદી હું જુદી, મારે આ દોષને ખલાસ કરીને જ ચંપવું છે, ભલે 15 દાડા થાય તો આપણે એના વિરોધમાં, આપણને એમ ના થયું છે કે મારી મારી વાત સાચી છે, મારી મારી બુદ્ધિ સાચી છે, તમે બધા ખોટા છો, એવું ભૂલે ચૂકે નહીં થવા દેવું છે, આ બુદ્ધિ ખોટી છે ને આ બધું કરેક્ટ છે, બધું કરેક્ટ છે, વ્યવસ્થિત છે, ન્યાય છે, આ બુદ્ધિ જ ખોટી છે, આ મારી બુદ્ધિ ખોટી છે, આ બુદ્ધિ ખલાસ થાય તો મને જ્ઞાન પ્રગટ થશે. માટે એ પુરુષાર્થ મારો આપણો આજ્ઞા જ્ઞાનનો પુરુષાર્થ, કે મારે આત્મા પ્રગટ થવા દેવો છે, આ બુદ્ધિને ખાલી કરવી છે, તો જ આપણે, અને એક વખત જીત્યા બુદ્ધિને તો બે ચાર વખત ઊભું થશે, બે ચાર વખત જીતશો, કરતા કરતા આખી બુદ્ધિ ખલાસ કરવાના પુરુષાર્થમાં આગળ વધી શકો, અબુદ્ધ થવાનું છે. આપણે ગાઈએ છીએ, હવે તો મોક્ષે જવું છે, બીજો કોઈ વિકલ્પ નથી, અબુદ્ધતા જોઈએ છે, ગાઈએ છીએ ખરા, અને ગાવાથી બીજ પડે, બીજ પડે એટલે ઉગે કોક દાડો, તે આવું આપણે આ જાગૃતિ વધે એવું આપણને સત્સંગ મળ્યો આજે, કે ના હવે આ બુદ્ધિને ઓળખી લીધી, કોઈનો કમ્પેરિઝન કરે, કોઈનો દોષ કાઢે, હવે એને કાઢી મૂકો આપણે, તમે કાઢશો તો જ જશે, હા તમે એને પપ્લાય પપ્લાય કરો, કે થોડું તો અન્યાય થાય તો દુઃખ તો થાય ને માણસને, કે છે, અને એક દાડો તો ના લઈ જવો જોઈએ, કે છે, એટલે બુદ્ધિને પક્ષમાં બેઠા એટલે પાછી બુદ્ધિ પાણી પીને પોળી તગડી થશે, એટલે એ જરાય ભૂલે છું કે પાણી ના પીવડાય બુદ્ધિને, એટલું બધું જાગૃત રહેવા માંગીએ છીએ કે આ એક વખત ઓળખો આ બુદ્ધિને, અને તો તો જ્ઞાન એ જોવું, જો બુદ્ધિ ઓળખશો ત્યારથી તમારું જ્ઞાન ખુલ્લું થતું જશે, કેટલો બધો આનંદ વધશે, નિરાકુળતા વધશે, કેટલી બધી જ્ઞાન શક્તિ વધશે આપણી પાસે. ચાલો તો આપણે આ બુદ્ધિને પકડીએ. યાદ આવ્યું અમેરિકાવાળા અમારા ઘરે આવે છે, આના ઘરે નથી, ત્યાં એક તોફાન અને ત્યાં ગોઠવ્યું, બહાર ત્યાં ના ગોઠવ્યું, ઠેર ઠેર બધા ઘરખા પ્રકૃતિ બધી. સત્સંગમાં મુંબઈ વાળા કે ઘટકો પર મારે ત્યાં આવો છો અને ત્યાં જાઓ છો, મારે ત્યાં નથી આવતા, એટલે કહેશે કાંદીવલી વાળા કહેશે બસ શ્રીમંત ત્યાં જાઓ છો, અમારે ત્યાં નથી આવતા, એવા બધી મુશ્કેલી બધી, છતાં એ વ્યવસ્થિત છે, બધાને ફટાકડા ફૂટવાના, માલ ખાલી થવાના, શિંગડા તૂટવાના. આ મહાત્મા એ ચેતવા જેવું છે કે આપણે આ પ્રકૃતિની બહાર નીકળો, અને બીજાને કહે ને આપણે તો બહાર નીકળવું છે, પણ કોઈને મેં પેલો પાછો આપણને મેં મીઠું મરચું ઉમેરે નહીં, કે આ લોકો આવા જ છે એવું બીજો નેગેટિવ ગાલે ને તો ડબલ નુકસાન. એટલે આપણે આપણે કોઈને નેગેટિવ ગાલવું નથી, કોઈ આપણામાં ના ગાલી શકે એવા મજબૂત થાવ, અને પેલો નેગેટિવ લઈને આવ્યો હોય ને તો એવું પોઝિટિવ સમજાવો કે જેથી કરીને એનું નેગેટિવ નીકળી જાય, એવા આપણે મજબૂત થાવ, આપણે આ કચરામાંથી બહાર નીકળી આવીશું તો બધાને કાઢી શકીશું, અને તો આવો પવિત્ર સંઘ થશે તો જગતનું કલ્યાણ ખૂબ થશે.